ત્યારે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા સંવાદદાતા કિંજલ મિશ્રાએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ વાતચીત કરી સાંભળીએ તેમનું શું કહેવું છે. તીવ્રતા જે રીતે વધી રહી છે, સરકાર સતત જે પગલાં છે એક બાદ એક લઈ રહી છે. ખુદ ભૂપેન્દ્ર ચુડાસમા કેબિનેટ પ્રધાન એ વેરાવળ આવી ચૂક્યા છે અને હવે વિવિધ ગામડાઓની મુલાકાત પણ લેશે, પરંતુ તેમની પહેલાં તેમણે અધિકારીઓ સાથે વાત કરી, જે પરિસ્થિતિ હતી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. સીધી વાત કરીએ સર, જે રીતે આપણે અહીંયા બેઠક કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો, ખાસ કરીને ઘણા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે, કયા મહત્ત્વના પગલાં સરકાર તરફ આ વખત સતર્કતાના રૂપે લેવામાં આવ્યા? સૌથી મહત્ત્વનું પગલું જ્યારથી ખબર પડી ત્યારથી સમયસર માનનીય મુખ્યમંત્રીશ્રીએ બધા અધિકારીઓની મિટિંગ બોલાવી અને કામગીરીની સોંપણી કરી. એકથી વધારે વખત માનનીય મુખ્યમંત્રીશ્રીએ વ્યક્તિગત રીતે વિડીયો કોન્ફરન્સ કરી, એના ફોલોઅપ માટે દિવસમાં બે વાર ત્રણ વાર મુખ્ય સચિવશ્રીએ પણ ફોલોઅપ માટે મિટિંગ કરી. એના પરિણામે રાજ્ય સરકારનો મુખ્ય એઇમ એ જાનહાનિ ન થાય, જે કંઈ સંભવિત છે એમાં રોકી ન શકાય, પરંતુ એનો સામનો કેવી રીતે કરી શકાય એના પગલાં, એટલે જાનહાનિ ન થાય એના માટે સ્થળાંતર થાય. સ્થળાંતર લોકોને બે ત્રણ દિવસ માટે અન્ન પુરવઠો, પાણી પુરવઠો, કેરોસીન, વીજળી આ બધું વ્યવસ્થિત થાય, એ બધું જ વ્યવસ્થિત રીતે બે દિવસમાં પૂરું કરી દેવામાં આવ્યું છે. અને એમાં સપોર્ટિંગ કામ માટે આજુબાજુના અધિકારીઓ, અમારા આગેવાનો એ પણ બધા લાગ્યા છે, અને અસરગ્રસ્ત 101 ગામની અમારા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા એક કરતાં વધારે વખત મુલાકાત પણ લેવામાં આવી છે. એના ભાગરૂપે હું પણ રાજ્ય સરકાર ની સૂચનાથી અહીંયા બે ત્રણ દિવસ માટે આવ્યો છું. સાહેબ, આપણે જે વાત કરી છે, જે કેમિકલ કંપનીઓ છે એમને પણ બંધ રાખવામાં આવશે, જે ફોરેસ્ટની છે એ પણ ટીમ કરવામાં આવી છે, મેડિકલની કીટ તૈયાર છે, તો એ આ જે પગલાં છે કઈ રીતના પગલાં? જ્યારે જરૂર પડે ત્યારે એ મેડિકલની ટીમ હોય, એનડીઆરએફની ટીમ હોય, બચાવ કામગીરીની ટીમ હોય, આ બધી જ સૌથી વધારે તાત્કાલિક આવા પ્રસંગોએ લાઈટ જતી હોય છે. પણ એમાં તાત્કાલિક ધોરણે 170થી વધારે ટીમો એકે એક લગભગ જગ્યાએ તૈનાત હોય, જેથી કરીને કંઈ પણ તકલીફ પડે તો એનું રિપેરિંગ તરત થઈ જાય. કેમિકલ કંપનીઓ બંધ રાખી છે, કોઈ ખાસ કારણ? આ બધા અગમચેતીના પગલાં છે. આટલા બધા ઝડપથી પવનને કારણે, વાવાઝોડાને કારણે એને ચાલુ હોય અને જે ગેસ બહાર નીકળે અને લોકોને અસર ના કરે એના ભાગરૂપે અમે સલામતીના ભાગ મોટા હોર્ડિંગ પણ દૂર કરી રહ્યા છે. બધું ચાલો, લાગી રહ્યું છે કે એક ક્યાંક ને ક્યાંક પ્રયત્ન છે પૂરો ગુજરાતને બચાવવા માટેનો સરકાર સંપૂર્ણ પ્રયત્ન. રાજ્ય સરકારનો સંપૂર્ણ 100% આખું તંત્ર અને બધાને સાથે લઈને આ કુદરતી આફતનો સામનો અમે કરી રહ્યા છીએ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કે જેમનું સ્પષ્ટ માનવું છે કે આફત આવી છે પરંતુ આફતથી લડવા માટે તંત્ર સજ્જ છે અને તમામ જે અધિકારીઓ છે, નેતાઓ છે, સરકાર છે, તે પોતે પ્રજાની સાથે હાલમાં ઊભી છે. કેમેરામેન દેવજી સાથે કિંજલ મિશ્રા, ટીવી 9 વેરાવળ.